पुस्तक अथवा तो चोपड़ी पुस्तक छे पछि
પછી મહા પુસ્તક એ પુસ્તક હે મહા એટલે કે પહેલું સામેની વસ્તુ દર્શાવવાનું છે તો કે પહેલી પુસ્તક આ બધા એક વાત એક વચનના છે પહેલી પુસ્તક છે પછી એના પછીનું છે કે યહાં ઘોડા હે તો આ ઘોડા છે ઘોડો છે બરાબર પછી મહા ઘોડા હે હિન્દીમાં ઘોડો નો આપણે ગુજરાતીમાં આપણે એક વર્ડ આપણે ઘોડો કહીએ અને જાજા હોય તો ઘોડા કહે પણ હિન્દીમાં ઘોડા ને એક હોય તો એ ઘોડા કહે અને જાજા હોય તો શું કહેવાનું ઘોડે હે એટલે આમાં આપણે એક જ ઘોડો કીધો છે એટલે ઘોડા જ આવશે એટલે એનો મતલબ એ નથી કે એ બહુવચન છે પણ હિન્દીમાં આપણે એ રીતે લખાય છે તેનો ઘોડો છે પછી યહાં લડકા હે હવે આ બે વાક્ય છે એ અહીંયા નીચેના છે પહેલું અને છેલ્લું લીધું છે હવે એમાં જો એક વચન અને બહુવચન આપેલું છે કે યહાં લડકા હે તો તમને કેટલા છોકરા દેખાય છે 31 પછી સામે છે કે યે લડકે હે તો એ કેટલા છોકરા છે 1 કરતા વધારે છે એટલે કેટલા છે 2 છે એટલે યહાં લડકા હે તો કે આ છોકરો છે હવે એની સામે શું છે બહુવચન છે તો કે યે લડકે હે બરાબર 1 કરતા વધારે છે એટલે બહુવચન થઈ ગયું અને શું આવ્યું યે આવ્યું યે કેમાં આવ્યું છે બહુવચનમાં એટલે યે લડકે હે એટલે કે આ છોકરાઓ છે આ છોકરાઓ છે ત્યાર પછી બીજું વાક્ય છે હવે આ બે વાક્ય તમને સમજાવી શકું છું યમાં હાથી હે તો કે આ હાથી છે ત્યાર પછી સામે જાજા હાથી છે એટલે યે આવ્યું યે શેમાં આવશે બહુવચનમાં એટલે કે એ હાથી હે તો કે આ હાથીઓ છે પછી છે ત્રીજું યમાં લડકી હે તો કે આ છોકરી છે સામે જાજી બધી છોકરીઓ છે અને વાક્ય કેનાથી ચાલુ થયું છે યે થી અને પહેલું વાક્ય યમાથી યમસેમાં આવશે એકવચનમાં અને એકેમાં આવશે બહુવચનમાં એટલે કીધું છે કે યમા લડકી હે પછી એટલે કે આ છોકરી છે અને સામે કે શું કીધું છે કે યે લડકી આહે એનું ગુજરાતી શું થશે તો કે આ છોકરીઓ છે ત્યાર પછી શું છે વાક્ય છે કે યમા માલા હે તો માળા કેટલી છે એક જ છે અને વાક્ય કેનાથી ચાલુ થયું છે યમાથી એટલે શું થયું એક વચન પછી સામે છે ને જાજી માળા છે અને વાક્ય કેનાથી ચાલુ થયું છે યે થી બહુવચન થી એટલે શું લખવાનું છે પેલા મેં લખવાનું કે આ માળા છે અને બહુવચનમાં તો કે આ માળાઓ છે યમા માળા ને એટલે કે આ માળા છે પછી યે ઓકે આ માળાઓ છે હવે બરાબર જે મેં આ બાકી રાખ્યા છે એનું પણ મેં તમને ભાષાંતર કરાવી દીધું છે એટલે આખું પેજ છે એ તમારે તમારી બુકમાં લખી લેવાનું છે બરાબર અને આ પણ સાથે લખવાનું છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ